સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 15 કરોડના ખર્ચે નવનિર્મિત રામ મંદિરનો દશેરાના દિવસે વિજય મુહૂર્ત મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવરચિત રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા આજે સ્થાનિક 25 ભૂદેવો દ્વારા કરવામાં આવી હતી. 1,60,000 વિષ્ણુ સહસ્ત્રના વેદોક્ત મંત્રો સાથે શાસ્ત્રોનુસાર મૂર્તિની પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે. અહેવાલ ભરતસિંહ જાતો, ગીર સોમનાથ. હરિહર હરિહર મિલન છે અને ત્યાં ભગવાન રામચંદ્ર પરિવારની આજે પ્રતિષ્ઠાની શરૂઆત થઈ ચૂકી છે. કર્મકોટી હોમ પંચાંગ કાર્ય કર્યા પછી કર્મકોટી હોમ થઈ ગયો છે. બપોરે જલાધિવાસ કરી સાંજે વિરામ આપવામાં આવશે. દ્વિતીય દિને સવારે રાત ભગવાનને ધાન્યાધિવાસ કરવામાં આવશે. ત્યાર પછી જલયાત્રા બપોરે કરવામાં આવશે, સાંજે સ્નપન વિધિ કરવામાં આવશે અને દ્વિતીય દિનની પૂર્ણાહુતિ કરી તૃતીય દિને સવારે ન્યાસ વગેરે કરી પંચાંગ તથા ન્યાસ વગેરે કરી અને ભગવાનને ન્યાસ કરવામાં આવશે અને 12:39 અભિજીત મુહૂર્તમાં ભગવાનની સ્થાપના કરવામાં આવશે. અને આ યજ્ઞમાં વિષ્ણુયાગ સાથે હોય લગભગ પુરુષ સૂક્તના 16 મંત્ર છે, એમાં પ્રત્યેક મંત્રે આહુતિ આપવામાં આવે છે. એટલે લગભગ 10,000 પુરુષ સૂક્ત એટલે કે 16 × 10 એટલે 1,60,000 મંત્રોથી આહુતિ આપવામાં આવશે. આની અંદર કેટલા સ્થાનિક બ્રાહ્મણો દ્વારા વિધિ કરવામાં આવશે અને કેટલા દિવસ વિધિ હાલશે? આ વિધિ 3 દિવસ ચાલશે અને અહીંયા સ્થાનિક 25 બ્રાહ્મણો દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવશે.